गुड इवनिंग स्टूडेंट्स, लास्ट लेक्चर की अंदर आपने अभिशोषण विषय बात करी थी अने मोटा भागना अभिशोषण प्रकार आपने जो लीधा था। हवे आ लेक्चर की अंदर आपने इनो सारांश एक शॉर्ट फॉर्म में जोई ले के दरेक अंग में कया कया प्रकार ना अभिशोषण थाय छे। तो पॉइंट नु नाम छे अभिशोषण नो सारांश। अभिशोषण नो सारांश चरबी नो जत्थो जे छे ने रुधिर वाहिनी में वधतो जाय
અને લાંબા ગાળે એ રુધિર વાહિની જે રહી બ્લોક થઈ જાય તો રુધિર પસાર થઈ શકે નહીં બરાબર એટલા માટે ચાલો નાના આંતરડાની વાત કરી હતી હવે મોટા આંતરડાની અંદર આપણે વાત કરીશું તો જો નંબર 4 મોટું આંતરડું તો પાણી આ ઉપરાંત કેટલાક ક્ષારો કે જેને આપણે ખનિજ ક્ષારો કહીએ છીએ આ મુખ્યત્વે મોટું આંતરડું જે છે એ શોષી લે છે પાણી ખનિજ ક્ષારો અને કેટલીક માત્રામાં ઔષધો પણ એટલે કે દવાઓ પણ આનું શોષણ જે છે મોટું આંતરડું કરશે પાણી વધુ ને વધુ જે છે વધુ માત્રામાં મોટા આંતરડાની અંદર તે શોષાતું હોય છે બરાબર તો આ આખો સારાંશ જો
અભિશોષણની ક્રિયા દ્વારા પાચિત ખોરાક જે પચી ગયો છે એટલે કે મહાઅણુ રૂપાંતરણ આપણે સરળ અણુમાં કરીને આપ્યું છે એવો ખોરાક રુધિર વાહિનીમાં અભિશોષણ થતો શોષણ ભાગ છે આ ખોરાક રુધિર વાહિનીઓ મારફતે જરૂરિયાત વાળી પેશીઓ સુધી પહોંચે છે અને પેશીઓ આ ખોરાકનો ઉપયોગ કરે છે આ સમગ્ર ક્રિયાને સ્વાંગીકરણ કહેવામાં આવે સિમ્પલ અને શોર્ટમાં તમારે સમજવું હોય તો એક લાઈનમાં એટલું સમજી શકાય કે જે અભિશોષિત ખોરાક જે છે એનો જરૂરિયાતવાળી પેશી સુધી ઉપયોગમાં લેવાની ક્રિયાને આપણે સ્વાંગીકરણની ક્રિયા કહીશું આ સ્વાંગીકરણની ક્રિયા થઈ ગઈ બરાબર હવે સ્વાંગીકરણની ક્રિયાથી જરૂરિયાતવાળી પેશી જે છે એને ખોરાકના ઘટકો જે છે એને શોષી લીધા બરાબર છે અચ્છા તો આજે આખી પ્રક્રિયાને આપણે સ્વાંગીકરણ કહીએ બીજો શબ્દ શું છે કે ભાઈ મળોત્સર્જન પહેલા આપણે મળનું નિર્માણ સમજી લઈએ તો આપણે કોઈ પણ ખોરાક લઈએ છે જો આપણે તમને એક પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવીએ કે એક ખોરાકના ઘટકો છે એ ખોરાક અત્યારે આપણો પ્રક્રિયક થયો બરાબર આ 100% ખોરાક તમે આખા દિવસ દરમિયાન લીધો છો તો આ ખોરાક જે છે તમારા પાચન માર્ગની અંદર જશે એની ઉપર પાચનની ક્રિયા થશે એટલે એ દાખલ થઈ ગયો પાચન માર્ગમાં ચાલો પાચન માર્ગમાં થઈ ગઈ પાચનની ક્રિયા હવે પાચનની ક્રિયામાં શું થાય કે સંપૂર્ણ ઘટકો જે છે ને એ પાચનમાં ન વપરાય અમુક ઘટકો એવા પણ છે કે જે પાચિત ન થાય તો એ બધા ઘટકો જે છે તો પાચનમાંથી જે ખોરાક નીકળશે એમાં બે પ્રકારના ઘટકો હશે એક તો પાચિત ઘટકો અને બીજા અપાચિત ઘટકો તો પાચિત ઘટકો એ એવા ઘટકો છે કે જેનું પાચન થઈ ગયું છે આ ઘટકો જે છે એનું શું થઈ ગયું છે તો પાચન થઈ ગયું છે અને અપાચિત ઘટકો એટલે એવા ઘટકો કે જે પાચનની ક્રિયા કરી શક્યા નથી પાચનની ક્રિયા કરી શક્યા નથી એને આપણે અપાચિત ઘટકો તરીકે ઓળખીએ તો હવે આ અપાચિત ઘટકોનું આગળ શું થાય છે એ મોટો પ્રશ્ન છે તો જે અપાચિત ઘટકો છે એ અપાચિત ઘટકો હવે મળમાં ફેરવાશે બરાબર એટલે કે આ અપાચિત ઘટકો મળમાં ફેરવાય છે તો મળની અંદર કયા કયા ઘટકો આવેલા છે તો જો વાત કરીએ આપણે તો કે મળની અંદર અપાચિત ઘટકો સાથે સાથે કેટલાક મૃત કોષો જે ઘસારા દરમિયાન નીકળી ગયા હોય શરીરમાં આ ઉપરાંત કેટલાક મૃત બેક્ટેરિયા કે જે ખોરાકની સાથે આપણા શરીરની અંદર દાખલ થયેલા હોય બરાબર અને પિત્ત રંજકો આવેલ હોય છે એની અંદર જે આપણે વાત પિત્ત રંજકોની કરી છે બહુ જ અગત્યનો પોઈન્ટ જે છે પિત્ત રંજકોનો છે કે જે મળને રંગ આપે છે મળનો રંગ જે છે ને એ આ પિત્ત રંજકોને આપે છે ચાલો હવે મળ બની ગયું તો મળનો સંગ્રહ માનવ શરીરમાં મળાશયની અંદર થાય છે જે આપણે આકૃતિમાં જોયેલું છે એટલે કે મળનો સંગ્રહ માનવ શરીરમાં મળાશયમાં થાય છે
આ મળાશય જે છે એ મળ દ્વાર મારફતે શરીરની બહાર ખુલે મારફતે શરીરની બહાર ખુલે આ આખ્યાની પ્રક્રિયા જે છે એ ચેતાકીય નિયમનની ક્રિયા છે આ એક ચેતાકીય નિયમનની પ્રક્રિયાનો ઉપયોગ થશે અને આ ઉપયોગ શું થાય તો કે યોગ્ય ચેતાકીય નિયમ એટલે કે મગજના સંદેશાઓ વડે આ મળ દ્વાર મારફતે મળનો શરીરની બહાર ત્યાગ થશે કે યોગ્ય ચેતાકીય સંદેશાઓ દ્વારા મળનો શરીરની બહાર ત્યાગ થશે મળ દ્વાર મારફતે ત્યાગ થાય તો આવી રીતે જે અપાચિત નકામા ઘટકો છે એ આપણા શરીરની બહાર મળ મારફતે બહાર નીકળશે બરાબર ત્યાગ થશે બેક્ટેરિયા વાયરસ એ પણ એવા છે કે જે પાચન તંત્રને નુકસાન કરતા હોય
જનરલી આ બધા રોગકારકો ક્યાંથી આવે તો દૂષિત ખોરાક અને દૂષિત પાણી બાયોલોજીની અંદર કે મેડિકલ સાયન્સની અંદર રોગો થવાનું મુખ્ય કારણ શું હોય તો આ વસ્તુ યાદ રાખવાની જ્યાં સુધી ભણો ત્યાં સુધી કે માનવ શરીરની અંદર અમુક કુદરતી છિદ્રો છે કે જે કુદરતે આપ મેળે આપ્યા છે જેની અંદર તમારી આંખો તમારા બે કાન નાકના બે નાસિકા પોટર હોય નીચેની બાજુ હોય ને બરાબર ઘણીવાર આંગળી નાકની અંદરથી મેલ કાઢતા હોય મુખ આપેલું છે તો આ બધા કેશાના સમય મળ દ્વાર છે એ બધા કુદરતી છિદ્રો કહેવાય તો જ્યાં સુધી કોઈ રોગકારક પેથોજન કીધું કે રોગ ફેલાવે એ આ કુદરતી છિદ્રમાંથી દાખલ ન થઈ શકે ને ત્યાં સુધી રોગ થવાની સંભાવના ઓછી રહે એટલે કે રોગકારક તમારા કુદરતી છિદ્રમાંથી દાખલ થવો જોઈએ અત્યારે તમે જે રોગ વિશે જુઓ છો બરાબર એ પણ તમારા નાકમાંથી દાખલ થાય પછી ગળામાં પહોંચે છેલ્લે ફેફસામાં પહોંચે જેને તમે કોરોના કહો છો બરાબર નામ લેવામાં પાપ છે અત્યારે તો અહીંયા આપણે જે વાત કરી છે આ બધા જે છે એ દૂષિત ખોરાક અને દૂષિત પાણી એનાથી ફેલાતા હોય છે બરાબર અને સીધે સીધી અસર કોને કરે તો કે આપણા પાચન તંત્ર ડાયજેસ્ટિવ સિસ્ટમને અસર કરે છે એટલે એને પાચન તંત્રની અનિયમિતતા કહેવાય અને આ પાચન તંત્ર માટેના રોગકારક તો જો હવે સૌથી પહેલા એની અંદર આપણે ચર્ચા કરવાની છે પીડીઓ અહીંયા જે આપણે રોગો શરૂ કરી છે એમાં પહેલા જ નંબર ઉપર પીડી પર બીજા શબ્દોમાં કહીએ કમળ આ રોગ કેવી રીતે થાય તો કે દૂષિત ખોરાક દૂષિત પાણી બધામાં કોમન રહેશે પીડી એટલે કે કમળો તમે બધા અપડેટ વર્ઝન વાળા છો એટલે તમે બધાની રસી પણ લીધેલી હશે બરાબર પણ જે લોકોએ રસી નથી લીધી એને કમળો થઈ શકે જોન્ડિક્સ કહેવાય તો આની અંદર શું થાય છે સૌથી પહેલા એની આપણે વાત કરીએ તો આ રોગની અંદર આપણા શરીરની અંદર આવેલું જે યકૃત છે એટલે કે લીવર એ લીવર ઉપર સોજો આવી જાય યકૃત ઉપર શું થઈ જાય સોજો આવી જાય જેના કારણે શું થાય તો કે યકૃત ઉપર સોજો આવવાથી ઉપર સોજો આવવાથી વધુ પડતા પિત રસનો સ્ત્રાવ થાય ખરો પ્રશ્ન એ યકૃત ઉપર સોજો હોય પિત રસ તો યકૃત પોતે પિત રસ બનાવે છે આપણે આગળ ચર્ચા કરી હતી વધુ પડતો પિત રસ જે છે એ શરીરમાંથી શરીરમાં મુક્ત થતો જાય યકૃત પર સોજો આવવાને કારણે તો ભાઈ પિત રસના કારણે શું તકલીફ સર્જાય બરાબર એની આપણે વાત કરીએ જો તો યકૃત પર સોજો આવવાથી પિત રસ સર્જણ તો પિત રસની અંદર શું આવેલું હોય તો કે પિત રંજકો આવેલ હોય છે આ પિત રંજકનું મુખ્ય કામ શું છે તો કે પિત રસને રંગ આપવામાં બે વિશે સમજાવેલું હતું તમને ખબર છે પિત રસને શું કરે તો કે રંગ આપે ચાલો પિત રસને રંગ આપતા પિત રંજકો આવેલા હોય પિત રંજકોની સંખ્યા વધે એટલે શું થાય તો કે પિત રંજકોની સંખ્યા વધવાથી પિત રંજકોની સંખ્યા વધવાથી શરીરની ત્વચા તથા આંખો પીળી બને છે એટલે આ રોગને પીળીઓ કહેવામાં આવે છે તો આ હતી આ રોગ વિશેની માહિતી બધી બીજા નંબર ઉપર આપણે વાત કરીએ ઉલટી ચાલો નંબર 2 ઉપર ઉલટી વિશે વોમિટિંગની ક્રિયા તમને જઠરની આકૃતિ જ્યારે દોરાઈ ગઈ એટલે તમને સમજાવેલું હતું કે કંઠનળી જે છે પછી અન્નનળી જે છે અન્નનળી જ્યારે જઠરમાં ખુલે ત્યારે એક વાલ આવેલો હોય છે જેને કહેવામાં આવે કાર્ડિયાક સ્ફિંકટર વાલ તો કાર્ડિયાક સ્ફિંકટર વાલ જે છે એની ક્રિયા ખોરવાઈ જાય સામાન્ય કામ ન કરે એ સમયે જઠરમાં રહેલો ખોરાક પાછો મુખમાંથી શરીરની બહાર નીકળે જેને ઉલટી કહેવાય વોમિટિંગ કહેવાય તો સૌથી પહેલા ઉલટી થવાનું કારણ શું છે તો જો જઠરમાં અસામાન્ય હલનચલન
બરાબર જો અસામાન્ય વ્યંજન શબ્દ કીધું છે બરાબર તમે સુરત થી નાસિક જતા હોય સુરત તમે સરસ મજાનું ભરપેટ ખોરાક ખાધો અને વાંકા ચૂકા રસ્તામાંથી પસાર થાઓ તો શું થાય કે તમારા જઠરમાં જે સામાન્ય હલનચલન થવું જોઈએ એની કરતાં અસામાન્ય હલનચલન થાય એટલા માટે ખોરાક જે જઠરમાં રહેલો છે એ મુખ મારફતે બહાર નીકળે તમે મેળાની અંદર ચકડોળમાં બેસો ભરપેટ જમીને ગયા હોય તો શું થાય બહાર આવીને જેટલું ખાધું તો બહાર નીકળી જાય શા માટે કારણ કે જઠરમાં અસામાન્ય હલનચલન પેદા થાય બરાબર બીજો પોઈન્ટ આપણે લખાયો છે એ પણ લખીશું આપણે કે કાર્ડિયા સ્ફિંક્ટર બાર ની ક્રિયા ખોરવાઈ જાય ત્યારે બીજું કે આપણા શરીરની અંદર લંબ મજ્જા આવેલા હોય છે ભણશું આપણે 21માં ચેપ્ટરની અંદર મગજનો જે ભાગ છે ને એના નીચેના ભાગે અહીંયા લંબ મજ્જા આવેલા હોય તો એ લંબ મજ્જા જે છે ત્યાં લંબ મજ્જામાં ઉલટીની ક્રિયા માટેના કેન્દ્રો આવેલા હોય છે તો હવે હોય ઉલટીની ક્રિયા માટેના કેન્દ્રો ક્યાં આવેલા હોય લંબ મજ્જાની અંદર આવેલા હોય બરાબર અને એના નિયમન થતું હોય બીજું કે ઉલટીની ક્રિયા પહેલા ઉલટીની ક્રિયા પહેલા વેચેની અનુભવાય તો આ ઉલટીના વિશે આપણે વાત કરી ગેરોપો જોયા પીડીઓ અને બીજા નંબર પર ઉલટી બીજા નંબર ઉપર આપણે જોશું જાળા હવે આગળ જોઈએ ત્રણ રોગો જોયા ચોથા રોગ વિશે વાત કરી તો જનરલી જાડા છે આના સિવાય જે તરફ બીજો રોગ જોશું એમાં શું કે આંતરમાર્ગ જે છે ને એ આંતરમાર્ગની ગતિ જે છે એમાં અનિયમિતતા સર્જાતી હોય એ ત્યાં રોગ બતાવો અનિયમિત ગતિના કારણે આંતરમાર્ગની
અનિયમિત વૃદ્ધિના કારણે થતી અનિયમિતતા જનરલી કબજિયાત થવાનું કારણ શું છે તો કે ખોરાકની અંદર દૂધ માખણ પનીર છાશ શાકભાજી ની ઉણપો હોવાથી આ રોગ થાય છે આપણે શું હોય ઉણપ હોય અછત હોવાથી આ રોગ જે છે થતું હોય છે અહીંયા શું કહે છે કે મળની અંદર જે યોગ્ય માત્રામાં પ્રવાહી બનવું જોઈએ બને નહીં એના કારણે કબજિયાતની અંદર મળોત્સર્જનની ક્રિયા ધીમી પડી જાય છે અને સરળતાથી મળોત્સર્જન થઈ શકતું નથી એટલે કે મળાશયમાં જમા થાય છે એના પછી બીજી વાત કરીએ અપચો જો નંબર 5 પર અપચો એટલે શું કે આપણે સામાન્ય રીતે ખોરાક ખાતા હોય તો એ પચી જતો હોય પછી ઘણી વખત શું થાય કે અપચો પચનનો અર્થ એવો થાય કે આપણો ખોરાક પચેલો ન હોય એવું લાગે એટલે આની અંદર ખોરાકના પાચનની ક્રિયા ધીમી પડી જાય જેથી ખોરાક પચી શકતો નથી હવે બીજું કે ખોરાક પચી શકતો નથી એટલે કે પેટ જે છે એ ભરાયેલું જ લાગે બીજો ખોરાક ખાવા માટે પણ અરુચિ સર્જન જે ખાસ કરીને ઘણી વાર શેના કારણે થાય છે તો કે ઉત્સેચકો ના સ્ત્રાવની અનિયમિતતા જે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ થવો જોઈએ એ યોગ્ય માત્રામાં ન થાય તો એવી અનિયમિતતાના કારણે પણ આ રોગ થતો હોય છે આ ઉપરાંત ઘણી વખત ખોરાકની ઝેરી અસર એક્સપાયરી ડેટ થઈ ગઈ હોય છતાં એવો ખોરાક લીધો હોય પેકેજ વાળો કે બજારનો ખુલ્લો ખોરાક આપણે ખાવામાં આવી જાય તો એ ખોરાકની ઝેરી અસરો જે છે એ થતી હોય છે બરાબર તો એના કારણે પણ અપચો જે છે એ સર્જાતો હોય છે બરાબર આ ઉપરાંત વધુ પડતું તેલી તો આ બધું જે છે અપચાની અંદર અને ખાસ કરીને બેચેની અનુભવાય એ પણ આ ક્રિયા અપચાની અંદર થતી હોય છે
तो जो ये समस्या का नाम है PEM, PEM आपको नाम कैसे प्रोटीन एनर्जी माल न्यूट्रिशन PEM प्रोटीन एनर्जी माल न्यूट्रिशन यानी कि प्रोटीन ऊर्जा कुपोषण प्रोटीन ऊर्जा कुपोषण तो घणी वक्त શું હોય કે બાળક જ્યારે જન્મે ને એ સમયે ને યોગ્ય માત્રામાં પોષક ઘટકો મળવા જરૂરી છે યોગ્ય પોષક ઘટકો જે છે એના અભાવના કારણે બાળકની અંદર અમુક જન્મજાત પોષણ સંબંધિત ખામીઓ સર્જાતી હોય છે ને આપણે રોગો કહીએ બરાબર તો એવા જ લોકોને કહેશું આપણે PEM એટલે કે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન બરાબર માલ ન્યુટ્રિશન એટલે કુપોષણ બરાબર કુપોષણ નો અર્થ એવો થાય કે યોગ્ય પોષક ઘટકો ઓછી માત્રામાં મળે બરાબર અછત સર્જાય પોષક ઘટકોની એના કારણે કુપોષણ થતું હોય બરાબર બીજા નંબર ઉપર આવે આવું નવતી પોષણ વધુ વધુ ખાતા હોય એટલે લોકો જે છે ને આડા પાડે જેને આપણે મેદસ્વી તો કુપોષણ વિશે સૌથી પહેલા આપણે વાત કરવાની છે તો જે દેશો પછાત દેશો છે કે જેમની પાસે કોઈ પોષણ માટેની યોગ્ય પદ્ધતિઓ નથી બરાબર અથવા તો ઘણી વખત દેશ જે છે એ કોઈ કુદરતી સમસ્યાનો સામનો કરતો હોય એ સમયે પોષક ઘટકો જે છે એ સરળતાથી પ્રાપ્ત થવા મુશ્કેલ બનતા જાય બરાબર તમને એવું કહે છે કે 80 ના દાયકામાં બાંગ્લાદેશ અને ઇથિયોપિયાના દેશો 80 ના દાયકામાં બાંગ્લાદેશ અને ઇથિયોપિયાના દેશો આવી સમસ્યા સર્જાઈ બાળકોને પોષક ઘટકો જે છે એ ઓછી માત્રામાં મળે જેને કારણે શું થાય કે બાળક જે છે ને એ યોગ્ય પોષક ઘટકોના અભાવે પોતાની વૃદ્ધિ જે છે ને એ યોગ્ય માત્રામાં ન કરી શકે તમે જો ઘણી વખત બાળકોના નાના નાના બાળકોના દવાખાના હોય ને તમે જોયું હશે અમુક મીટર રાખેલા હોય કે ભાઈ અમુક વર્ષ થઈ જાય ને પછી બાળકનું વજન આટલું હોવું જોઈએ અમુક વર્ષ થઈ જાય એટલે બાળકની ઊંચાઈ આટલી હોવી જોઈએ આ બધી વસ્તુ કોની ઉપર ડિપેન્ડેન્ટ છે તો કે પોષણ ઉપર બાળકને જેટલું પોષણ મળશે એટલી એની વૃદ્ધિ અને એનો વિકાસ થશે બરાબર તો એટલા માટે પોષક ઘટકો જે છે અહીંયા પૂરતી માત્રામાં મળવા જરૂરી છે જનરલી બાળક જન્મતા વેત પોષક ઘટકો માટે માતાના દૂધ ઉપર આધાર રાખતો હોય પણ અમુક સમયાંતરે એને યોગ્ય પોષક ઘટકો જે છે એ પ્રાપ્ત કરાવવા જરૂરી છે નકર આવી ખામી સર્જાય તો આની અંદર આપણે બે ખામીઓ વિશે ચર્ચા કરવાની છે એક મરાસમસ અને બીજું કોષ્યકોળ તો શરૂઆત આપણે કરીએ સૌથી પહેલા કોષ્યકોળથી મરાસમસથી શરૂ કરીએ ચાલો મરાસમસ એ તમને જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ PEM થી થતા રોગો અથવા PEM રોગો વિશે જણાવો તમારા બે રોગો વિશે લખવાનું છે બરાબર તો પ્રોટીનની ઉણપથી થતો સૌથી પહેલા તો આ રોગ છે પ્રોટીનની ઉણપથી થતો રોગ જેને આપણે નામ આપીશું મરાસમસ તો જનરલી આ રોગો થવાના કારણ શું છે તો કે માતાના દૂધની સાથે બાળકને જ્યારે યોગ્ય પોષક ઘટકો ન મળે તે સમયે આ રોગ થાય જો આગળ પણ વાત કરી કે માતાનું દૂધ જે છે એ બાળક માટે બેસ્ટ છે પણ એની સાથે યોગ્ય પોષક ઘટકો પણ બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે તો બંને સાથે મળવા જોઈએ તો યોગ્ય પોષક ઘટકોના અભાવે આ રોગ થતો હોય છે બીજો એક ઓપ્શન એવો પણ બને છે કે જ્યારે માતા
એ હજી એક બાળકને જન્મ આપેલો હોય અને ઓછા સમયગાળા દરમિયાન બીજા બાળકને જન્મ આપે ત્યારે પણ આ રોગ થતો હોય છે। એક બાળકને જન્મ આપ્યા બાદ જો માતા ઓછા સમય અંતરે બીજા બાળકને જન્મ આપે તો પણ આ ખામી સર્જાય છે। બે બાળક વચ્ચે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર જે છે તે હોવો જરૂરી હોય, બરાબર? તો આ થતું હોય છે, તો આના લીધે શું થાય, બરાબર? તો જો નબળી વૃદ્ધિ અને પેશીય પ્રોટીનની ફેરબદલી શરીરમાં ઉપાંગો પાતળા થઈ જાય, ત્વચા શુષ્ક થઈ જાય, વૃદ્ધિ નબળી પડે, ઉપાંગો પાતળા બને, ત્વચા શુષ્ક બને। દરેક વિશે સમજી જો, વૃદ્ધિ નબળી હોવા તો શું થાય, તો કે મેં તમને હમણાં પણ વાત કરી કે સમયાંતરે બાળકની વૃદ્ધિ જે છે લંબાઈ અને વજન બંને વધવું જોઈએ। તો સામાન્ય બાળકમાં જે વૃદ્ધિ થતી હોય એની કરતા અહીંયા જ લે કોષકો અમરાસ્મસ થયેલા બાળકમાં જે વૃદ્ધિ થતી હોય ઓછી હોય। સેકન્ડ નંબર ઉપર ઉપાંગ એટલે કે હાથ અને પગ જનરલી આમાં પાતળા એકદમ દોરડી જેવા હોય, ત્વચા શુષ્ક બને। તમે તમારી ત્વચા જોજો, જનરલી કેવી હોય, માસલ ત્વચા હોય, પણ આની સાપેક્ષે તમે વૃદ્ધોની ત્વચા જોજો કેવી કરચલી વાળી હોય, તો જે વૃદ્ધોની ત્વચા જોવા મળે છે એવી જ ત્વચા અહીંયા મળશે, ત્વચા એકદમ શુષ્ક બનશે, બરાબર? આવા મુખ્ય 3 મુદ્દાઓ જે છે તે ધ્યાનમાં આપણે લેવાના છે। આના સિવાય કે વૃદ્ધિ દર જે છે, વૃદ્ધિ દર અને વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય, જો વૃદ્ધિ દર હમણાં પણ વાત કરી કે સમયની સાપેક્ષે બાળક જે છે એનામાં વૃદ્ધિ થવી જરૂરી છે અને વજન પણ વધવો જરૂરી છે, પણ જે સામાન્ય કન્ડિશનમાં બાળકનો વજન વધતો હોય સામાન્ય પરિસ્થિતિની અંદર એવો અહીંયા વધે નહીં, એટલે નોંધપાત્ર જે છે એ ઘટાડો થાય। તો આ આપણે વાત કરી મરાસ્મસની, બરાબર? અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં લઈએ છીએ આપણે। બીજા નંબર ઉપર આપણે વાત કરીએ કોષકો વિશે, બીજા નંબર ઉપર છે એક વર્ષથી ઓછી ઉંમરના બાળકને થાય, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને થાય, તો એના માટે જવાબદાર શું છે, તો કે પ્રોટીન અને કેલરી વાળા ખોરાકની ઉણપ, યોગ્ય પ્રોટીન અને કેલરી ધરાવતો ખોરાક જ્યારે બાળકને ન મળે ત્યારે આવું થતું હોય છે। તો જ્યારે માતાના દૂધના બદલામાં ઊંચી કેલરી વાળો અને ઓછા પ્રોટીન વાળો ખોરાક આપવામાં આવે ત્યારે ઊંચી કેલરી અને ઓછા પ્રોટીન વાળો ખોરાક બાળકને માતાના દૂધની જગ્યાએ આપવામાં આવે ત્યારે આવું થાય। જનરલી પ્રોટીન ખૂબ મહત્વનું ઘટક છે, બરાબર? આપણા શરીરની માટે, તો પ્રોટીન માટે ત્યાં બધું થતું હોય છે। બીજું કે પ્રોટીન દરેક માટે અગત્યનો છે, દરેક વર્ષ ધરાવતા વ્યક્તિ હોય, દરેક ઉંમર ધરાવતો વ્યક્તિ હોય, નાના બાળક હોય કે પુખ્ત વ્યક્તિ હોય, દરેકમાં તમે જો લોકો જે છે જીમમાં જાય છે બોડી બનાવે છે તો એ વધુ માત્રામાં પ્રોટીન વાળો ખોરાક લે છે,
કે મરાસ્મસમાં શું હતું કે ભાઈ ઉપાંગો પાતળા બને, ત્વચા શુષ્ક બને, બરાબર. પણ સાથે સાથે બીજું શું એક વાત છે કે અહીંયા મરાસ્મસથી થોડું જુદું છે. તો જો કે મરાસ્મસથી જુદું અહીં શરીરના અમુક ભાગમાં ચરબી જમા થાય, જેથી આ ભાગ માં સોજો હોય એવું લાગે. બરાબર. એટલે આના માટે એક શબ્દ છે કે હાથ પગ દોરડી અને પેટ ગાંઠડી. દોરડી શું હોય? પેટ જે છે એ ફૂલાયેલું હોય અને હાથ ને પગ જે છે એ પાતળા એવા શુષ્ક હોય. તો આની સાથે આપણે આ ચેપ્ટર જે છે પૂરું કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું.